Miss. सेजल, एकदम शांत थे जा। तारा मन अने मगज ने शांत थवा दे। भाभी, हर्ष भाई, तमे बन्ने जे मारा माटे कर्यू छे, एवुं बीजुं कोई ना करी शके। तमारा पर लांछन मुकाया छतां तमे मारी पड़खे उभा रहे। अने भाभी तमे भगवाननुं जो कोई मानव स्वरूप होय ने तो ए तमे ज छो। कारण के कोई पण स्त्री माटे एनो पति जो बीजी स्त्रीना बाळकने एनुं नाम आपवानी वात करे ने बहु मोटी वात छे। पण तमे तो एने केटली सहेली बनावी दीधी। कारण के मने खात्री छे कि मारा हर्ष जे काई पण करशे ने एकदम समझी विचारीने करशे। रवि, आमानो एक टको पण एनामां नथी अने एनामां क्यारे आवशे पण नहीं। આજે એણે જે મારી સાથે કર્યું છે ને એ તો હું સેજલ શાંત થઈ જા, એકદમ શાંત થઈ જા। હવે છે ને માત્ર તારે તારું નહીં અમારા આવનારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે, હે ને હર્ષ? સેજલ, તું જરાય ચિંતા નહીં કર, અમે બંને તારી સાથે છીએ। તમારા બંનેનો આ જન્મ સુધી નહીં, આવનારા સાત જન્મો સુધી મારા પર ઋણ રહેશે। માણસાઈનું ઋણ ના છડે, એનું તો પુણ્ય છડે। મેં હવે નીકળું। સિજલ, તું આરામ કરજે અને આ બધા વિચાર હવે છોડી દે અને સારા સારા વિચારો કરવાનું સ્ટાર્ટ કરી દે। તું સારા વિચાર કરીશ તો તારા બાળક સુધી સારા વિચારો પહોંચશે। ભાભી, હર્ષભાઈ તમને કેટલો પ્રેમ કરે છે? હા, હર્ષ મને ખૂબ પ્રેમ કરે છે, અને સાચું કહું ને તો હર્ષ બધાને જ બહુ પ્રેમ કરે છે, બધાના ભલા માટે વિચાર કરે। તો હવે તમે મને એમ કહો કે તમે અને હર્ષભાઈ ક્યાં ને કેવી રીતે ભટકાઈ ગયા? એકદમ સાચું બોલી, અમે બંને ભટકાયા જ છે। થયું એવું અરે યાર, આ ઉંદરાને બી મારી જટ્ટીમાં મળી દી। અરે શું છે, એક મિનિટ। અરે કઈ છે કે નહીં ગાડીમાં ઓન છે એટલે પોપો વગાડતું જવાનું? અરે સામે વાળાને તકલીફ હોય કાંઈ એ વિચારવાનું કે નહીં? એ છોકરી સાંભળ, તું ગાડીમાં બેસી જા હમણાં। શું, તમારી ગાડીમાં? હા, તારું ટ્રક ખરાબ થઈ ગયું છે ને? શું, તું જલ્દી ગાડીમાં બેસી જા। ઠીક છે, પણ પછી એમ નહીં કહેતા કે ચાલ મારી સાથે કોફી પીવા? મિસ, હુએવર યુ આર, ડિઝાઇન્સ તો સારી જ છે, આઈ વોન્ટ ધી બેસ્ટ। જોતા ગમી જવું અને આંખે ચમક આવી જવી એ બંને બાબત જુદી છે। તમે તો હર્ષ માણેકનું નામ સાંભળ્યું જ હશે, એને જેવું તેવું નથી ચાલતું। You are the same girl, right? તમે અહીંયા શું કરો છો? હર્ષ સર સાથે મીટિંગ છે। હું મેક મીઠા મીઠાયો કે ખારા, નીકળો અહીંયાથી। તું એ છે ને જેને હર્ષભાઈના મેગેઝિન પરના કવર ફોટા ઉપર ચિત્રામણ કર્યા હતા?
દાઢી મૂછ બનાવ્યા હતા? સમય ક્યાં પસાર થયો ખબર જ નહીં પડી. ચલ તું હવે એક કામ કર, એકદમ આરામ કર, હું તારા માટે મસ્ત ગરમ ગરમ રાબ બનાવીને લાવીશ. ઈ રાબ નહીં, ઈ રાબ એટલે અરે શક્તિ નથી બેન તમારામાં, અને ડોક્ટરે કહ્યું હતું કે સેજલમાં જરાય શક્તિ નથી, એટલે હવે રાબ તો તારે પીવી જ પડશે. હું મસ્ત ગરમ ગરમ રાબ બનાવીને લાવું છું, તું એકદમ સબડકા મારીને એને પી લેજે, અને જો નહીં પીધું ને તો જબરદસ્તી પીડાવીશ, સમજી ગઈ ને છોકરી? અરે અરે આ શું હતું બધું, વધારે થઈ ગયું નહીં? તો આરામ કરવા આવું. ઠાકોરજી, કોણ જાણે કેમ મારું મન ખૂબ ગભરાઈ રહ્યું છે. આ ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ ઠીક નથી થઈ રહ્યું. સંબંધો ખવાઈ રહ્યા છે. રવિ અને સેજલના સંબંધો પ્રેમ, લાગણી અને વિશ્વાસના પાયા ઉપર ઊભા થવાને બદલે શંકા અને વહેમના પાયા ઉપર ઊભું થઈ રહ્યું છે, અને એના તણકા મારા હર્ષ અને મહેકના જીવન ઉપર પડી રહ્યા છે. એક પછી એક સંબંધો તૂટી રહ્યા હોય એવું લાગે છે. સંકટથી ઘેરાયેલા સંબંધો ફરી પાછા પ્રેમાળ હુંફાળા બની જાય એવી કૃપા કરો, કૃપા કરો ઠાકોરજી. માં તમે ચિંતા નહીં કરો, કઈ નહીં થાય મારા અને હર્ષ વચ્ચે, અને કઈ નહીં થવા દઈએ રવિભાઈ અને સેજલ વચ્ચે. મહેક, હું તો એવું ઈચ્છું કે એવું જ થાય, પણ બેટા તું જેટલું ધારે છે ને એટલું સરળ અને સહજ નથી. એક સંબંધ બચાવવા જતા એની સીધી અસર તમારા સંબંધ પર પડશે. કઈ નહીં થાય માં, મોટાઓનો જ્યારે સાથ હોય છે ને ત્યારે બાળકોને કઈ જ નથી થતું. માં નાનપણમાં જ્યારે મારા પપ્પા મને હવામાં ઉછાળતા ને ત્યારે મને ડર નહોતો લાગતો, કારણ કે મને વિશ્વાસ હતો કે મારા પપ્પા મને પડવા નહીં દે. બસ એવો જ વિશ્વાસ અમને તમારા ઉપર છે. હા, લાગણીઓમાં વહીને અને સંજોગોને સાચવવા માટે બહુ ઊંચી છલાંગ મારી દીધી છે, પણ તમને ખબર છે અમને હિંમત ક્યાંથી મળી? તમારા પ્રત્યેના વિશ્વાસ પરથી, કે અમને ખબર છે માં અમને પડવા નહીં દે. હું તો હંમેશા તમારી સાથે હતી, છું અને રહીશ, પણ સાચું કહું કોણ જાણે કેમ મને બહુ ગભરામણ થાય છે. સેજલના બાળકને હર્ષે પોતાનું નામ આપવાનો જે નિર્ણય લીધો છે ને એ સદ્ધર જમીન પર નહીં પણ અધ્ધર હવામાં લીધો હોય એવું લાગ્યા કરે છે. અને એક વખત એ અધ્ધર હવામાંથી નીચે પડ્યા પછી તમારા અને ભગવાનના આશીર્વાદ છે ને અમારી સાથે. એ તો છે જ બેટા, અને હંમેશા રહેશે. કદાચ હર્ષ વગર વિચારે નિર્ણય લઈ લે છે, પણ બેટા તું તો સમજુ છે ને, તું તો આગળ પાછળનું વિચારે છે ને.